સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું લીંબડી એટલે નેશનલ હાઈવે 8 પર આવેલું શહેર, પરંતુ આ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એસટી ડેપોના કારણે મુસાફરો હાલાકીમાં મુકાઈ ગયા છે. જવાબદાર તંત્ર એસટી ડેપોમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે, તો બીજી તરફ ડેપો મેનેજર પણ પોતાના હેડક્વાર્ટરમાં હાજર રહેતા નથી, ત્યારે લાખો રૂપિયાનું ક્વાર્ટર ધૂળ ખાતા હાલતમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલું લીંબડી જે એક એવું સેન્ટર છે કે કોઈ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો લીંબડી એસટી ડેપો આવવું પડે, પરંતુ હાલ લીંબડી એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી ડેપો મેનેજર પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે રાત્રિ સમય દરમિયાન આ લીંબડી એસટી ડેપોમાં પૂછપરછ વિભાગ સુમસામ હાલતમાં હોય છે. રાત્રિ દરમિયાન પૂછપરછ વિભાગમાં કોઈ અધિકારી હાજર રહેતા નથી. તમે આ વિડીયોમાં જોઈ શકો છો, હાલ પૂછપરછ વિભાગમાં કોઈ કર્મચારી હાજર નથી. તો બીજી તરફ ડેપોમાં પૂછપરછ વિભાગ ખાલી હોવાથી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ પૂછપરછ વિભાગમાં કોઈ કર્મચારી નજરે ન ચડતા આખરે મુસાફરો અકળાય છે. ડેપોમાં પૂછપરછ વિભાગ ખાલીખમ હોવાથી ત્રસ્ત બનેલા મુસાફરોએ અનેક વખત એસટી ડેપો મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં, લીંબડી એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી ડેપો મેનેજર પણ હેડક્વાર્ટરમાં હાજર રહેતા નથી. જ્યારે આ બાબતે અમારા સંવાદદાતાએ ફોન પર વાત કરવાની કોશિશ કરી તો ડેપો મેનેજરે ઉડાઉ જવાબ આપ્યા હતા. શું કહ્યું ડેપો મેનેજરે, આવો સાંભળીએ. હવે મેડમ, અત્યારે એસટી ડેપોની અંદર કોઈ પણ જાતના પૂછપરછ વિભાગમાં કોઈ વ્યક્તિ બેઠા નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા છે. કેમ મેડમ નથી? 9 વાગ્યા પછી 9 વાગ્યા સુધી જોઈ એટલે મેડમ એનું કારણ શું છે બધી ઓવરઓલ ગુજરાતમાં એટલી પણ સ્ટાફ શોર્ટેજ નથી એટલી ખાસ કેમ મેડમ? આ લીંબડી હાઈવે ઉપર નું ગામ છે, સેન્ટર છે, તો આપણે તમે આની કોઈ રજૂઆત કરેલી મેડમ અત્યાર સુધી ક્યાંય? ડેપો મેનેજર ની મનમાની ને કારણે રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરો ખુબ જ હેરાન પરેશાન થયા છે, ત્યારે બીજી તરફ આશરે 28 લાખ ના ખર્ચે તૈયાર કરેલ ક્વાર્ટર્સ ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં, આ એસટી ડેપોમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરતા હોય છે, તો બીજી તરફ ખિસ્સા કાતરોનો પણ ભય મુસાફરોને સતાવે છે. તેમ છતાં આ તમામ બાબતોને નજરઅંદાજ કરી જવાબદાર તંત્ર પોતાની મનમાની ચલાવી રહ્યા છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર.